नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित चैप्टर 8 चतुष्कोण भाग 1 आनी पहला आपणे भाग 1 नो वीडियो मूकी दीधो छे। आजे आपणे भणीशुं भाग 2 समांतर बाजु चतुष्कोणना गुणधर्मो। भाग 1 मां आपणे समांतर बाजु चतुष्कोणना प्रकार, तेनी व्याख्या एना विषे भण्या होय। आजे आपणे भणशुं समांतर बाजु चतुष्कोणना गुणधर्मो। गुणधर्मो एटले के प्रमेय 8.1। समांतर बाजु चतुष्कोणनो कोई पण विकर्ण तेनुं बे एकरूप त्रिकोणमां विभाजन करे छे। एटले के आपणे धारीए, धारो के ए बी सी डी समांतर बाजु चतुष्कोण छे अने ए सी तेनो विकर्ण छे, ते आपणे समांतर बाजु चतुष्कोण जोईए। समांतर बाजु चतुष्कोण एटले शुं कहेवाय के जेनी सामसामेनी बाजुओनी बंने जोड केवी होय, समान होय, तेने शुं कहेवाय? समांतर बाजु चतुष्कोण कहेवाय। अहीं समांतर बाजु चतुष्कोण आपणे ए बी सी डी लीधो छे अने ए सी तेનો विकर्ण છે। આપણે સાબિત એવું કરવાનું છે કે આ ત્રિકોણો એકરૂપ છે તેવું સાબિત કરો। હવે કોઈપણ બે ત્રિકોણ એકરૂપ ક્યારે થાય? જ્યારે તેના ખૂણાઓ સમાન હોય, જ્યારે તેની બાજુઓ સમાન હોય, ત્યારે તે ત્રિકોણો એકરૂપ થાય। હવે આપણે સાબિત અહીંયા જોઈએ કે આ ત્રિકોણો એકરૂપ છે તેમાં આપણે સાબિત કરવું છે, તો તેના માટે આપણે શું કરવું પડશે? એસી સમાંતર એડી અને એસી તેમની છેદિકા છે। અહીંયા જો શું કીધું છે? બીસી સમાંતર એડી, બીસી સમાંતર એડી આ બંને કેવી છે? સમાંતર રેખાઓ છે અને એસી તેમની છેદિકા છે, એટલે કે બે ભાગમાં વિભાજિત કરશે। કઈ કઈ રેખાઓ આપી છે? બીસી અને એડી કેવી આપી છે? સમાંતર રેખાઓ આપી છે અને એસી તેમની છેદિકા છે। માટે આપણે એવું લખી શકીએ કે ખૂણો બી સી એ બરાબર ડી એ સી। શા માટે એવું લખ્યું? યુગ્મકોણની જોડ, અને યુગ્મકોણની આકાર કેવો થાય? ઝેડ આકાર થાય। જો અહીંયા શું કીધું છે કે બીસી અને એડી અને એસી તેમની છેદિકા છે, અને આ શેની નિશાની છે? સમાંતર, આ સમાંતરની નિશાની છે। તો અહીંયા આપણને એવું કીધું છે કે બીસી સમાંતર એડી, બીસી રેખા છે અને આ સમાંતર છે, તે કેવી છે? સમાંતર છે, અને એસી તેમની છેદિકા। આ શું છે? એસી તેમની છેદિકા છે, માટે આપણા ખૂણાની એક જોડ બનશે। કઈ જોડ બનશે? ખૂણો બી સી એ બરાબર ડી એ સી। જ્યારે કોઈ પણ બે રેખાઓ સમાંતર હોય ત્યારે તે યુગ્મકોણની જોડ દ્વારા તે ખૂણા પણ કેવા બનશે? સમાન બનશે। એવી જ રીતના આપણે જોઈએ એસી સમાંતર બીસી અથવા સીડી, ગમે તે લઈ શકીએ, તથા આપણે લખીએ કે એ બી સમાંતર બીસી અને એસી તેમની છેદિકા છે। હું અહીંયા જો શું કીધું છે? આપણે કઈ રેખા કીધી? એ બી અને સીડી, તો આપણે આવી રીતના બનશે આપણે છેડાકાર એ બી સમાંતર સીડી રેખા, તો છેડાકાર આપણો આવડો આ બની ગયો। હવે ખૂણા કયા બનશે આપણે અહીંયા? બી એ સી બરાબર ડી સી એ, તથા એ બી સમાંતર ડી સી અને એસી તેમની છેદિકા છે, માટે બે યુગ્મકોણની જોડ કઈ બનશે? બી એ સી બરાબર ડી સી એ। આપણને બંને સમાંતર રેખાઓ દ્વારા બંને યુગ્મકોણની જોડ મળી, અને જો તમે જોયું છે કે એસી એ બંને ત્રિકોણમાં, એ બંને યુગ્મકોણની જોડમાં એસી એ કઈ બાજુ હતી? સામાન્ય, આ ત્રિકોણમાં પણ આવી અને આ ખૂણામાં પણ આવી, માટે એસી કઈ બાજુ કહેવાય? એસી બરાબર એસી સામાન્ય બાજુ, બંને ત્રિકોણની અંદર એસી બાજુ આવેલી છે, માટે ત્રિકોણ એ બી સી ને ત્રિકોણ એ ડી સી કેવા ત્રિકોણ કહેવાય? એકરૂપ। કયા નિયમ મુજબ? ખૂણો બાજુ ખૂણો। અહીંયા જુઓ આપણે, પેલો શું કયો ખૂણો હતો? યુગ્મકોણની જોડવાળો, બીજો પણ યુગ્મકોણની જોડ, અને એસી બરાબર છે સામાન્ય બાજુ, એટલે કે કયો નિયમ લાગુ પડશે? ખૂબાખું, એટલે ખૂણો ખૂણો અને બાજુ ખૂબાખું નિયમ દ્વારા આપણે બંને કેવા ત્રિકોણ એકરૂપ છે તેમ સાબિત કરી શકીએ છીએ। અને એટલું યાદ રાખો કે કોઈ પણ ત્રિકોણ એકરૂપ હોય ત્યારે તેના બાકીના ખૂણાઓ, તેની બાજુઓ, બધી દરેક વસ્તુ કેવી થાય? સમાન થાય છે। હવે આપણે જોઈએ પ્રમેય 8.2। સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન થાય છે, શું કહે છે? આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એને સામસામેની બાજુઓ કેવી થાય? સમાન થાય છે, એવું કહે છે પ્રમેય 8.2। આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી છે અને એસી તેમનું વિકર્ણ છે, આપણે 8.1 માં પ્રમેયમાં જે સાબિત કર્યું એ જ આપણે અહીંયાનું પ્રતીક પ્રમેય છે।
એસી તેનો વિકર્ણ છે અને તેનો કોઈપણ ચતુષ્કોણ એબીસીડી હોય અને એસી તેનો વિકર્ણ હોય તો કેવા બે ભાગમાં વિભાજિત થયું, જેવું આપણે 8.1 પ્રમાણમાં જોયું કે ચતુષ્કોણ એબીસીડી હતો, એસી તેનો વિકર્ણ હતો અને એસી તેને કેટલા ભાગમાં વિભાજિત કરે છે, બે ત્રિકોણમાં, કયા કયા ત્રિકોણ, એ બી સી અને એ ડી સી. બસ આપણને એવું અહીંયા જ કહેવા માગે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી છે અને એસી વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. જ્યારે બે ત્રિકોણ એકરૂપ હોય ત્યારે તેના બાકીના બધા જ અંગો કેવા થાય, સમાન થાય છે. આથી આપણે એવું કહી શકીએ કે એ બી બરાબર ડી સી અને એ ડી બરાબર બી સી. ખબર પડી આપણે શું આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ કેવી થાય, સમાન થાય. એવું કીધું છે કે જ્યારે કોઈપણ બે ત્રિકોણ એકરૂપ હોય ત્યારે તેની બાજુઓ કેવી થાય, બધી બાજુ સમાન થાય. કઈ કઈ બાજુ આવશે, એ બી બરાબર ડી સી અને એ ડી બરાબર બી સી. ખબર પડી. હવે જોઈએ આપણે પ્રમેય 8.3. જો કોઈ ચતુષ્કોણની સામ સામેની બાજુઓની જોડ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું કહેવાય. અહીંયા જો 8.2 આપણને શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુ સમાન હોય, એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ કેવી હોય, સમાન. જ્યારે 8.3 આપણને એનાથી ઊંધું પૂછ્યું છે કે જો કોઈ ચતુષ્કોણની સામ સામેની બાજુ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કીધું છે. માટે અહીંયા પણ આપણે એક આ જ રીતના કરીશું કે કોઈ પણ ચતુષ્કોણ હોય જ્યારે તેની બાજુઓ સમાન હોય ત્યારે તે કેવો કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે જોઈએ પ્રમેય 8.4. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓ કેવા થાય, સમાન થાય. આ પ્રતીક પ્રમેય 8.4માં એવું કહેવા માગે છે કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓ સમાન થાય. હવે જોઈએ કે ચતુષ્કોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. કાલે આપણે આની પહેલાંના જે વિડીયો હતો એમાં આપણે જોયું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો હંમેશા કેટલો થાય, 360. ચતુષ્કોણના ચાર ખૂણાઓનો સરવાળો કેટલો થાય, 360. અને સમાંતર બાજુ ચતુષ્કોણને છેદિકા વડે છેદવાથી મળતા પરિણામ પરથી આપણે આ સાબિત કરી શકીએ. ધારો કે કોઈ પણ ચતુષ્કોણ આપણે એબીસીડી લીધો, તેના બે વિકર્ણ એસી અને બીડી છે. હવે આપણે જોઈએ બી એ સી કે બી એ સી અને ડી સી એટલે કે ખૂણો એ બરાબર ખૂણો સી થશે. અને તેવી રીતના બીજો અહીંયા એ ડી બી અને સી બી ડી એટલે કે ખૂણો ડી બરાબર ખૂણો બી. બરાબર સાબિત કરવાનું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા કેવા થાય, સમાન થાય. એટલે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન હોય અને તેના ખૂણાઓ પણ હંમેશા કેવા થાય છે, સમાન થાય છે. હવે પ્રમેય 8.5. જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓને પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. ઉપરના પ્રમેયમાં આપણને એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન હોય, તો આપણે નીચે એવું કીધું છે કે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય તો તે કેવો હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. આ 8.4નું પ્રતીક પ્રમેય 8.5 છે. હવે જોઈએ પ્રમેય 8.6. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે એટલે કે છેદે છે. કોઈ પણ ચતુષ્કોણ આપણે અહીંયા એબીસીડી લીધો છે અને તેના વિકર્ણ કયા બનશે, એસી અને બીડી, જે એકબીજાને પરસ્પર દુભાગે છે. દુભાગવું એટલે કે છેદવું, બે ભાગમાં વિભાજિત કરવું. જો અહીંયા આપણે એ બી સી ડી શું લીધો છે, ચતુષ્કોણ લીધો છે અને એસી અને બીડી તેના શું છે, વિકર્ણ. અને આ બંને વિકર્ણ બિંદુઓમાં છેદે છે. જ્યાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય તે અને તે એકબીજાને વિકર્ણમાં છેદે છે, બિંદુઓમાં એ છેદે છે. હવે તેવી રીતે આપણે જોઈએ પ્રમેય 8.7 આનું પ્રતીક પ્રમેય. જો કોઈ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આમાં ડાયરેક્ટ આપણને એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે. અને 8.7માં એવું કીધું કે જો ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે તો તે કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એમ સાબિત કરવાનું છે. આપણે જોઈએ કે ધારો કે ચતુષ્કોણ એબીસીડી છે.
जेना विकर्ण ए सी अने बी डी छे, बराबर। तो अपने अँ जोईए ए सी अने बी डी तेना विकर्ण छे ने बिंदुओमां छेदे छे। हवे जो अँ ए सी विकर्ण छे एने बिंदु ओ छेदे छे, तो ए सीना केटला भाग थई गया, बे भाग, कया कया? ओ ए अने ओ बी। ए सी एक विकर्ण छे, तेने बे भागमां विभाजित कर्या, कोने? बिंदु ओ ए। कया कया भाग? ओ ए अने ओ सी। तो आपणे अहीं लखीए के ओ ए बराबर ओ सी, एक ज विकर्णना बे भाग कर्या। शा माटे? के बंने विकर्ण एकबीजाने परस्पर छेदे छे बिंदु ओ माटे। हवे तेवी रीतना जोईए के विकर्ण बी डी छे तेने पण ओ बिंदु छे एकबीजामां छेदे छे, माटे अहींया पण बे भाग बनशे। कया कया? ओ बी अने ओ डी। माटे त्रिकोण ए ओ बी, कया कया त्रिकोण? ए ओ बी अने बीजो डी ओ सी, आ बंने त्रिकोण केवा छे? एकरूप त्रिकोण। शा माटे? अहींया जो बधी बाजુઓ કેવી આપી છે, બાજુ સમાન આપે છે, એટલે બાપ બાપ બા નિયમ મુજબ આ ત્રિકોણ બંને કેવા? કયા કયા ત્રિકોણ? એ ઓ બી અને ડી ઓ સી બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ છે। જ્યારે કોઈ પણ ત્રિકોણ, બંને ત્રિકોણ એકરૂપ હોય ત્યારે તેના બાકીના અંગો એટલે કે ખૂણાઓ, બાજુઓ બધું કેવું થાય? સમાન થાય। માટે આપણે અહીંયા લખીએ કે ખૂણો એ બી ઓ બરાબર ખૂણો સી ડી ઓ। સીપીસીટી મુજબ એટલે શું કહેવાય કે કોઈ પણ બે ત્રિકોણ એકરૂપ હોય ત્યારે તેના બાકીના ખૂણાઓ પણ કેવા થાય? સમાન થાય। માટે આપણે આવું લખ્યું છે। માટે આપણે એવું લખી શકીએ જ્યારે ખૂણા, ત્રિકોણ પણ એકરૂપ હોય, ખૂણાઓ પણ એકરૂપ હોય ત્યારે તેની બાજુઓ પણ કેવી થાય? સમાંતર થાય। માટે આપણે લખી શકીએ કે બાજુઓ એ બી સમાંતર સી ડી અને એ ડી સમાંતર બી સી। અહીંયા લખ્યું આપણે કે એ બી સમાંતર સી ડી અને બી સી સમાંતર એ ડી। આમ સમાંતર, આમ એ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે।